કે આજે આપણે જે સામાજિક સમરસતા માટે મથીએ છીએ, ગુણાતીતાનંદ સ્વામીના જોગથી આ તમામ જૂનાગઢ, સોરઠ વિસ્તાર, નાગેર વિસ્તાર, બાબરિયા વિસ્તાર, એમાં નાનામાં નાની જે કોમો ગણાતી એમાં ઉજળા આચાર સ્થાપિત થયા અને એમના જીવન એવા પવિત્ર બન્યા. દારૂ, માંસ, ચોરી આ બધું છોડીને હવે કાલસારીની વાત લ્યો, ટીમ્બીની વાત લ્યો, કેટલા બધા કોળી ભાઈઓ, દેવી પૂજન ભાઈઓ, બીજા બધા તો ખરા જ, એ બધા જ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા અને ઉજળું જીવન જીવ્યા. સ્વામીએ આખા પ્રદેશની એવી કાયાકલ્પ પલટ કરી કે જેને લીધે આખો સોરઠ દેશ શોભ્યો. એ સ્વામીની સાર્ધ શતાબ્દી નિમિત્તે સ્વામીનું જીવન, સ્વામીના ઉપદેશો, સ્વામીના કાર્યો જે સાર્વજનિક અને સર્વજીવિતાઓ છે એ કાર્યો વિશ્વ સમક્ષ સ્થાપિત થાય, સ્વામીની સાચી વાત સ્થાપિત થાય એ માટે આ સાર્ધ શતાબ્દી મહોત્સવ આપણા સંપ્રદાયના આચાર્ય સ્થાને વિરાજમાન રાકેશ પ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને અને ગુણાતીત પરંપરાના બધા જ સંતો, આનંદ થશે 500 સાધુઓ છે આજે, એ 500 સાધુઓએ સાથે મળીને આ ભવ્ય ઉત્સવનું આયોજન કર્યું છે કે જેથી સ્વામીનો, સહજાનંદ સ્વામીનો સાચો સંદેશ જન જન સુધી પહોંચે. અસ્તુ, ધન્યવાદ.